जय श्री कृष्ण मदान है। हाय हाय, हम लोगों ने एक्साइटमेंट मोड एंजॉय। थैंक यू सो मच फॉर योर लव, यू कैन हैव इट सेट। तुम लोगों विश सो तो थैंक यू सो मच, रियली अमेजिंग एंड सुपर डुपर एनर्जाइज था बड़ा। थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच एंड रियली अमेजिंग मेघाजी फॉर मेकिंग दिस इवेंट सो नाइस। पालनपुर में पहलो सेमिनार है, दिस इज द फर्स्ट सेमिनार इन पालनपुर। અને હું પોતે એટલી એક્સાઇટેડ છું કે જ્યારે દીદી પાલનપુર કીધું, હવે પાલનપુર ક્યાં આવે રીલી, મને સચ્ચે જ નથી ખબર। મેં મારી મેનેજરે મને ફોન કર્યો, મને કીધું કે હા હા લુક સો બ્યુટીફુલ, મારી પર ન રાખો કે ઓકે। તો સૌથી પહેલી બધી વાત કરી કે મને મેનેજરે કીધું આર્શી માધવને કે જ્યાં મેમ पालनपुर सिटी के लिए आपके लिए इंक्वायरी आई है, समझ रहा है कि ओके पालनपुर का है, ऊटी ऊटी में आउट हो सकते पालनपुर एम आम हवा हो मैं गाँव मगज में मुझे एटल वेकेशन मोड आ गए तो पालनपुर। अरे कहाँ है ऊटी में, शिमला में कहाँ है मुझे, अरे नहीं अभी गुजरात में 400 किलोमीटर दूर। मैंने बोला क्या बात कर रहे हो, तो बोलते हाँ पालनपुर आपको नहीं पता। मैंने नहीं नहीं मेरे को नहीं पता, दिस इज द फर्स्ट सेमिनार एवर इन पालनपुर। અને મેઘા દીદી એટલી મહેનત કરે છે, એમની મહેનત એકચ્યુઅલી દેખાય છે। બિંગ અ ફિમેલ, જ્યારે એક ફિમેલ ઓર્ગેનાઇઝર એટલું કામ કરીને એ જ્યારે આ વસ્તુ એકઠી કરે ને, ઇટ ઇઝ લાઈક વાવ અને રીલી ધીસ ઇઝ વેરી ગુડ કે વી હેવ મોર દેન 250 ક્રાઉડ ઇન ધીસ સેમિનાર ટુડે એન્ડ ધેટ્સ રીલી વેરી નાઇસ। તો જે મેઘા દીદીનો ફોન આવ્યો ને, તો જ્યાં એમની જ્યાં મેડમ તમારું જે નાયકું છે ને, કે જ્યાં મેડમ આવે છે પાલનપુરમાં અને સેમિનાર છે, તો એમ કે જ્યાં મેડમ આપણી પાછળ પાછળ બહુ બધા લોકોએ સેમિનાર નાખી દીધા, આ માણસ આવે છે, આ મેડમ આવે છે, આ મેડમ આવે છે, અને એમને થોડું ડિસ્ટર્બન્સ બી થયું છે। બિંગ અ લેડી ઓફકોર્સ એક હોય કે એટલી મહેનત કરતા હોય અને અચાનક પછી કોઈક કંઈક વચ્ચે આવે તો દુઃખ લાગતું હોય, અન્ડરસ્ટેન્ડ, નો વરી। મેં એમને શું કીધું ખબર, બ્રાન્ડ હોય ને તો કોપી થાય, ब्रांड होती है तो कॉपी होती है ना, कॉपी की कॉपी होती है क्या? तो मैं कीधू यू शुड फील प्राउड के पालनपुर जेवी सिटी कोई ओळखतू ज नहोतू के क्या छे। हूँ पोते नथी ओळखती, मारी 127 सिटीज थई गई छे, 127 सिटी 6 वर्ष नी अंदर। हूँ पोते नथी ओळखती व्हाट इज वेर इज पालनपुर, मने पालनपुर नुं मैं नाम नथी सांभळ्युं। तो મારું સેમિનાર નાખ્યા પછી તો ત્યાં ચાર જણા સેમિનાર કે ને કે આર્ટિસ્ટને લઈને ઓર્ગેનાઇઝર્સ આવતા હોય, તો તમને પ્રાઉડ ફીલ થવું જોઈએ કે તમારી પાછળ પાછળ તમને નકશા કદમ પર કોઈ ચાલી રહ્યું છે, એમ આઈ રાઈટ ઓર રોંગ? એ એટલું ટેન્શન કરતા હતા કે જ્યાં મેડમ 100 ટિકિટ કપાઈ ગઈ, 125 ટિકિટ કપાઈ ગઈ, આમ થઈ ગયું તેમ થઈ ગયું, 300-400 ક્રાઉડ મને કરવાનું હતું તમારી માટે। એમને મારી માટે બહુ જોયું હતું કે હું ફર્સ્ટ ટાઈમ કરી રહી છું, મેં બહુ મહેનત કરી હતી। મેં એટલી જ વસ્તુ કીધું, મેં કીધું જેટલા જણા આવ્યા છે ને એ એમાં બી જશે, જશું સિમ્પલ વસ્તુ છે, જઈએ આપણે બીજામાં બી જઈએ, એડ્યુકેશન છે, વી ટેક એડ્યુકેશન ફ્રોમ એવરીબડી, પણ જે પહેલું હોય ને હંમેશા પહેલું જ હોય, હોય કે ના હોય? ગુજરાતનું પહેલું બ્લુટેક મેકઅપ આર્ટિસ્ટનો કોને એવું છે, તો પહેલું એ પહેલું જ હોય બરાબર। તાજમહેલ એક જ હોય, તાજમહેલની પછી કોફી લઈને, એટલે ટેન્શન નહીં લેવાનું એન્ડ થેન્ક યુ સો મચ, ઇટ્સ રીલી અમેઝિંગ, બહુ જ ફાઇન। આવી રીતે જ કરતા રહેજો, આ લોકો તમને આવી રીતે જ હેલ્પ કરશે અને લેડીઝને હંમેશા હેલ્પ કરવી જોઈએ, એમ આઈ રાઈટ ઓર રોંગ? રાઈટ, થેન્ક યુ સો મચ મેમ, યસ વી કેન સ્ટાર્ટ અપ ધ વર્ક, સો યસ થેન્ક યુ સો મચ એવરીવન। એન્ડ એક્ચ્યુઅલી જેમણે ઓર્ગેનાઇઝ કર્યું છે મેહલ મેમ માટે, એક વાર જોરદાર કાર્ય કરી જોઈએ, બિકોઝ એકલા લેડીઝ અહીંયા કામ કરવું બહુ ટફ છે એન્ડ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હંમેશા ભગવાનથી જ થતી હોય છે, શ્રી ગણેશની, સો આપણે બધા